नमस्ते मित्रों, आज थी गुजरात राज्यना रेशन कार्ड धारक ने मफत अनाज वितरण करवामां आवशे। आ मफत अनाज वितरणनी अंदर केटला घऊं, चोखा अने चणा मळशे। साथे साथे आ मफत अनाज वितरणनो छेल्लो महीनो छे। शुं आवता महीनेथी फरीथी मफत अनाज मळशे के शुं, आ अंગેની तमाम माहिती तमने आजना विडियोमां आपीशुं। तो खास आ विडियोने अंत सुधी जोशो तो तमाम माहिती तमने मळी जशे। तो चलो मित्रों, आपणे आजना विडियोनी शरूआत करी। हवे आजथी गुजरात राज्यना रेशन कार्ड धारकने मफत अनाज वितरण शुरू करी देवामां आवशे। मित्रों, आपने खबर छे, प्रधानमंत्री गरीब कल्याण योजना हेठळ जुलाईथी लई नवेम्बर सुधी मफत अनाज वितरण करवामां आवशे एवी जाहेरात केन्द्र सरकार द्वारा करवामां आवी हती। मित्रों, लॉकडाउन पछी बीजी वखत मफत अनाजनी जाहेरात करवामां आवी हती, जेना हेठळ जुलाईथी लई नवेम्बर मास सुधी राज्यना एनएफएसए अने नॉन एनएफएसए जे रेशन कार्ड धारक छे तेने केन्द्र सरकार द्वारा मफत अनाज वितरण करवामां आवशे एवी जाहेरात थई हती। एटले के मफत अनाज वितरणनो आ नवेम्बर महीनो छे ते छेल्लो महीनो छे। नवेम्बर महीनानुं मफत अनाज वितरण छे ते 19 नवेम्बरथी राज्यनी तमाम 17,000 जेटली सस्ता अनाजनी दुकान छे तेना उपरथी करवामां आवशे। मित्रों, आ मफत अनाजनुं वितरण आजथी एटले के 19 नवेम्बरथी राज्यनी 17,000 जेटली सस्ता अनाजनी दुकान छे તે દુકાનેથી મફત અનાજ વિતરણ શરૂ કરવામાં આવશે। આ અનાજ વિતરણ વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ રાજ્યની કોઈ પણ નજીકની સસ્તા અનાજની દુકાન પરથી તમારા પાકનો અનાજનો જથ્થો છે તે મેળવી શકશો। મિત્રો, કેન્દ્ર સરકારની બહુ જ મહત્વની યોજના વન નેશન વન રેશન કાર્ડની યોજના હેઠળ તમારી નજીકની કોઈ પણ સસ્તા અનાજની દુકાન હશે ત્યાંથી તમારા પાકનો જથ્થો મેળવી શકશો। ભલેને તમારું રેશન કાર્ડ ગમે તે જગ્યાનું હોય, પરંતુ તમારા નજીકની દુકાને જઈને તમારા પાકનો જે જથ્થો છે તે તમે મેળવી શકો છો। હવે ગુજરાત સરકારનું જે રેગ્યુલર રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે તે નવેમ્બર માસનું અનાજ વિતરણ છે તે પૂરું થઈ ગયું છે। એટલે કે નવેમ્બર માસમાં તમને ડબલ અનાજનો લાભ મળ્યો છે। ગુજરાત સરકારનું જે રેગ્યુલર અનાજ વિતરણ છે નવેમ્બર માસનું તે પૂરું થઈ ગયું છે। હવે કેન્દ્ર સરકારનું જે મફત અનાજ વિતરણ છે ગરીબ કલ્યાણ યોજના હેઠળ તે શરૂ થઈ જશે। હવે જોઈએ તો તેમાં તમને કેટલું અનાજ મળશે તે જોઈએ તો રાજ્યની એનએફએસએ અને નોન એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ ધારક છે તેની સંખ્યા અહીંયા આપેલી છે। કુલ તમે જોઈ શકો છો 68.73 લાખ રેશન કાર્ડ ધારક છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે। હવે કેટલો કેટલો જથ્થો મળશે તે પણ દર્શાવેલું છે। હવે ઘઉં છે તે વ્યક્તિ દીઠ 3.5 કિલો, ચોખા છે તે વ્યક્તિ દીઠ 1.5 કિલો અને ચણા છે તે કુટુંબ દીઠ 1 કિલો। આમ ટૂંકમાં તમને 3 વસ્તુ મળશે, ઘઉં ચોખા અને ચણા તે વ્યક્તિ દીઠ મળશે અને ચણા છે તે કુટુંબ દીઠ મળશે। અનાજ વિતરણ છે તે બિલકુલ મફત છે, વિના મૂલ્ય મળશે। મિત્રો, અનાજ વિતરણનો જથ્થો છે તે રાજ્યની લગભગ સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવામાં આવી ગયો છે અને જે દુકાને અનાજનો જથ્થો નથી પહોંચ્યો તે ટૂંક સમયમાં 2-3 દિવસમાં પહોંચી જશે, પણ મોસ્ટ ઓફ અનાજ વિતરણની દુકાનો સુધી પહોંચી ગયો છે। એટલે કે આજથી અનાજ વિતરણ શરૂ થઈ જશે। તમારી પાસે એનએફએસએ રેશન કાર્ડ અને નોન એનએફએસએ બીપીએલ રેશન કાર્ડ હશે તો તમને આ છેલ્લો મહિનો છે મફત અનાજ વિતરણનો તેનો લાભ તમને મળશે। તો અનાજ વિતરણનો લાભ ચોક્કસ અવશ્ય લેજો। જો તમને આ ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય જવાન, જય કિસાન, જય હિન્દ.